जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आपणे अगाउना लेक्चर में दाखला नंबर 7 सुधी गणतरी करी, हवे आपणे दाखला नंबर 8 नी गणतरी करीशुं। लता, गीता अने प्रवीणा एक भागीदारी पेढ़ीना भागीदार छे। नफानी वहेंचणी कर्या पछी मालूम पड्यु के उपाड़ पर व्याज अनुक्रमे रुपया 2700, रुपया 1200 अने रुपया 1500 गणवानुं रही गयुं छे, तो भूल सुधारणा नोंध लखो। तो सौ प्रथम आपणे उपाड़ पर व्याज छे एनी गणतरी करीए के विगत सौप्रथम आपणे जोईए लता, पछी गीता अने प्रवीणा, अहींया आपणे करीशुं कुल। तो सौप्रथम आपणे जोईए के उपाड़ पर व्याज छे एथी नफामां आपणे जो एक पेढ़ीना भागीदारो एटले त्रण एक एवा सरखा हिस्सा कही शकाय, एटले के उपाड़ पर व्याज जेटलो कुल नफामां वधारो आपणे जोईए एक जेम एक जेम एक छे, केम के सरखे हिस्से भागीदार एक पेढ़ीना भागीदारो एटले प्रमाण केटलुं थाय एक जेम एक थवानुं छे। हवे टोटल जोईए आपणे 2700 छे, 1200 छे अने 1500 छे, तो टोटल केटला थाय आपणे गणतरी करीए के 1500 छे, 1200 छे अने 2700 छे, एटले 5400 थशे। कુલ કેટલા? 5400। હવે એક જેમ એક હિસ્સો છે 5400, તો એમાં આપણે ત્રણેયને કેટલા સરખા હિસ્સે આપવાના છે, એટલે કે 1800 અને 1800, કુલ નફામાં શું થાય છે? વધારો થાય છે। હવે આપણે જોઈએ ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ જે આપણને રકમ આપેલું છે 2700, 1200 અને 1500, તો અનુક્રમે જોઈએ તો લતામાં 2700, ગીતામાં 1200 અને પ્રવીણામાં 1500, ટોટલ થશે 5400। તો આવી રીતે આપણે તફાવત શોધીએ, તફાવતની રકમ ઉધાર અથવા તો જમા કરીશું આપણે। તો હવે જોઈએ તફાવતની રકમ, તો 1800 છે એ પ્લસ છે, હવે આ બધી ઉપાડ પર વ્યાજ છે દરેકમાંથી શું થશે? માઇનસ થશે, એટલે કે 1800 માઇનસ 2700 કરીએ તો માઇનસ શું થશે? 900। પછી 1800 છે એમાંથી આપણે 1200 માઇનસ કરીશું એટલે આવશે 600, અને 1800 છે એમાંથી આપણે 1500 માઇનસ કરીશું એટલે રકમ આવશે 300, અને 5400 માઇનસ થશે એટલે આવશે 0। તો હવે જે માઇનસ આવે એના મૂડી ખાતે આપણે ઉધાર કરીશું, પ્લસ આવે છે એના જમા, પ્લસ આવે છે એના મૂડી ખાતે જમા। તો આવી રીતે જોઈએ કે લતા છે એમાં માઇનસ છે એટલે ઉધાર, ગીતા છે એમાં પ્લસ છે એટલે જમા, પ્રવીણા છે એમાં પ્લસ છે એટલે જમા। તો હવે આપણે ગણતરી કરીએ ભૂલ સુધારણા નોંધ। તો સૌ પ્રથમ જોઈએ વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા। તો હવે માઇનસ છે એટલે કે લતા, લતાના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર 900, તે ગીતા છે એના કેટલા છે? 600। ગીતાના મૂડી અથવા તો ચાલુ ખાતે જમા થશે 600, તે પ્રવીણાના મૂડી અથવા તો ચાલુ ખાતે 300। બાબત જે લખીશું, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું તેની ભૂલ સુધારણા। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દાખલા નંબર 8ની ગણતરી કરી, હવે આપણે દાખલા નંબર 9ની ગણતરી કરીશું। એમાં આપણને કીધું છે મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે, તેઓની મૂડીનું પ્રમાણ છે 4:2:3 છે। મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે। પેઢીનો વર્ષનો નફો રૂપિયા 90,000 થયો હોય તો ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? તો હવે આપણે દાખલા નંબર 9ની ગણતરી કરીશું। તો સૌ પ્રથમ એમ કીધું છે કે એક મુકેશ, ધવલ અને વિનોદ છે ત્રણેય ભાગીદારો છે, એટલે કે મુકેશ, ધવલ અને વિનોદ ભાગીદારો છે, એટલે એનું પ્રમાણ કેટલું થશે? 1:1:1 થશે।
અને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે એવી ખાતરી આપી છે. પણ આપણે જોઈએ અહીંયા કે પેઢીનો વર્ષનો નફો કેટલા રૂપિયા છે, 90,000. પેઢીનો વર્ષનો નફો રૂપિયા 90,000 છે. હવે જોઈએ કે ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે મુકેશને મળતો નફો બરાબર 90,000 ગુણ્યા ટોટલ 1:1:1 એટલે 3 થશે, એટલે કે મુકેશના ભાગે 1/3. તો આપણે ગણતરી કરીએ તો 30,000 રૂપિયા આવશે મુકેશના ભાગે મળતો નફો. હવે આપણે જોઈએ અહીંયા કે મુકેશને ઓછામાં ઓછા રૂપિયા 35,000 તો મળશે જ એવી ખાતરી, જો અહીંયા કીધું છે કે એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે, ધવલ અને વિનોદે આપી છે. તો હવે જે તફાવતની રકમ છે આપણે શોધીએ, તફાવતની રકમ કેટલા રૂપિયા થશે, 5,000. કારણ કે 35,000 મળવાના છે, ખરેખર મળે છે કેટલા, 35,000 મળે છે કેટલા, 30,000 બાદ કરીએ તો 5,000 રકમ છે એ લેવાની અને આપવાની કોણે, તો કે ધવલ અને વિનોદે. તો ધવલે અને વિનોદે હિસ્સો કેટલો છે, 1:1 બંનેનો, 1:1માં આપવાની થતી રકમ. તો સૌપ્રથમ આપણે ધવલ જોઈએ તો કુલ કેટલા છે, 5,000, અને 1/2 થશે, કેમ કે 1:2 આપણે અહીંથી પણ જોઈ શકીએ. તો બંનેનો પ્રમાણ છે કેટલા આવશે, 2,500 રૂપિયા. હવે જોઈએ વિનોદ, તો એમાં 5,000 × 1/2 આવશે 2,500 રૂપિયા. હવે આપણે જોઈએ ગણતરી કરીએ તો સૌપ્રથમ છે વિગત, પછી આવશે મુકેશ, ધવલ, વિનોદ અને કુલ. તો હવે આપણે જોઈએ સૌપ્રથમ તો નફા નુકસાનના પ્રમાણમાં નફાની વહેંચણી. તો કુલ કેટલો છે આપણો નફો, 90,000, અને નફા નુકસાનનું પ્રમાણ છે 1:1:1 એટલે 30,000 આવશે, દરેકના ભાગે 30,000. હવે આપણે એવું કીધું છે કે જે મુકેશ છે એને તો 35,000 મળવાના છે એવી ખાતરી આપી છે. તો એમાં આપણે જોઈએ લેવાની કે આપવાની થતી રકમ. તો હવે આપણે જોઈએ કે લેવાની તો મુકેશ છે ને કેટલા, 5,000 રકમ લેવાની છે, જ્યારે આપવાની કોણે, ધવલ અને વિનોદે. એટલે કે ધવલ છે 2,500 આપશે, વિનોદ છે 2,500 આપશે. તો હવે આપણે જોઈએ લેવાની એટલે પ્લસ થશે, આપવાની હોય એમાંથી આપણે માઇનસ કરીશું. તો હવે આપણે ગણતરી કરીએ તફાવત, તો હવે આપણે જોઈએ કે 30,000 છે એમાં 5 એડ કરશું તો આવશે 35,000. 30,000 માઇનસ 22,500 કરશું એટલે 27,500. 30 − 22,500 કરશું એટલે 27,500 રકમ થશે. તો હવે આપણે ગણતરી કરીએ કે જે 30,000 છે પ્લસ આપણે 27,500 કરશું અને પ્લસ કરશું 27,500, પણ એ ગણતરી કરવાની ટૂંકમાં જરૂર નથી. તો હવે આપણે જોઈએ કે મુકેશ છે એને કેટલા, 35,000 મળી રહે છે. આમ મુકેશને રૂપિયા 35,000 મળશે, જ્યારે ધવલ અને વિનોદને રૂપિયા 27,500 અનુક્રમે મળશે.
હવે આપણે ગણતરી કરીએ કે રઘુવીરની આખરની મૂડી 80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના રૂપિયા 12,500 તથા નફાના રૂપિયા 17,800ની અસર આપેલ છે. શરૂની મૂડી પર વાર્ષિક 6% દરે કેટલું વ્યાજ ગણાય? હવે આપણે જવાબ 10ની ગણતરી કરીએ. હવે જોઈએ કે શરૂની મૂડી એ પર આપણે વ્યાજ ગણશું, બરાબર? તો શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો, આવી રીતે સૂત્રની ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આખરની મૂડી આપેલી છે, તો આખરની મૂડી 80,000 પ્લસ ઉપાડ કેટલો છે? 12,500 માઇનસ નફો કેટલો છે? 17,800. તો હવે આપણે સાદું રૂપ આપીએ કે 80,000 છે પ્લસ 12,500 છે માઇનસ 17,800 છે, તો જવાબ આવશે 74,700 શરૂની મૂડી. તો હવે આપણે જોઈએ કે શરૂની મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ગણતા, તો વ્યાજ બરાબર 74,700 ગુણ્યા 6/100, 4,482 રૂપિયા. આમ શરૂની મૂડી પર વાર્ષિક 4,882 રૂપિયા વ્યાજ ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 10ની ગણતરી કરી. હવે આપણે દાખલા નંબર 11ની ગણતરી કરીશું. તો હવે એમાં જોઈએ કે એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી 4,50,000 છે. તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે. પેઢી મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા છે, તો ભાગીદાર એ અને બીને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? તો આપણે ગણતરી કરીએ દાખલા નંબર 11. વિગત એ, બી અને સી. હવે જોઈએ કે મૂડી પર 4,50,000 કુલ મૂડી છે. મૂડીનું પ્રમાણ કેટલું છે? 1:3:2 પ્રમાણમાં વહેંચણી. કુલ કેટલી છે મૂડી? 4,50,000. તો હવે આપણે એની વહેંચણી કરીશું. તો 4,50,000 છે, કુલ કેટલા થશે? જો 1:3:2 એટલે 6 થશે, તો ગુણ્યા 1 કરવાના ભાંગ્યા 6 કરવાના, એટલે પ્રથમમાં આવશે 75,000 આવશે. પછી છે 4,50,000 ગુણ્યા 3/6 એટલે 2,25,000. પછી સી કીધું છે, એમાં 4,50,000 ગુણ્યા 2/6 એટલે આવશે 1,50,000. હવે આપણે જોઈએ મૂડી પર વ્યાજ. તો આપણે 9% દરે કીધું છે, તો 9% દરે મૂડી પર વ્યાજ. તો હવે આપણે મૂડી પર વ્યાજ ગણીએ. માનો કે ભાગીદાર એ છે, તો એના 75,000 છે, તો એના 9% કરીએ તો 67,50. પછી ભાગીદાર બી છે, એના 2,25,000, એના 9% કરીશું એટલે 20,250. પછી 1,50,000 છે સી ભાગીદાર, એના 9 કરશું તો 13,500. હવે આપણે જોઈએ કે વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો, હવે આવું કીધું છે કે ભાગીદાર એ અને બીને મૂડીના વ્યાજ સહિત, પરંતુ એ પહેલાં કીધું કે ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા છે, એટલે કે મૂડીના વ્યાજ સહિત મળતી રકમ. તો એક સી ભાગીદારનું કીધું છે કે એને 73,500 મળે છે. 73,500 છે, એમાંથી મૂડી પર વ્યાજ 13,500 છે, એ આપણે માઇનસ કરીએ તો રકમ આવશે વહેંચણી પાત્ર નફો, તફાવત છે 60,000.
હવે આપણે જોઈએ કે એકને 60,000 છે, ત્રણેય છે સરખા હિસ્સાના ભાગીદારો છે, તો આને 60,000 હોય તો ભાગીદાર બીને પણ 60,000 અને ભાગીદાર એને પણ 60,000. તો હવે આપણે જોઈએ કે મૂડીના વ્યાસ એટલે આ બંનેનો ટોટલ અહીંયા છે, તો 20,250 પ્લસ 60,000 કરવાના એટલે આવશે 80,250. પછી 67,50 પ્લસ 60,000 એટલે 66,750. તો હવે આપણે જોઈએ કે ભાગીદાર એને મૂડીના વ્યાજ સહિત રૂપિયા 66,750 મળશે. ભાગીદાર બીને મૂડીના વ્યાજ સહિત રૂપિયા 80,250 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 10ની ગણતરી કરી. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. જય સ્વામિનારાયણ.